આજે આપણે મોતીચૂરના લાડુ ઝારાના ઉપયોગ વગર બનાવીશું અને કોઈ પણ વ્યક્તિ આસાનીથી બનાવી શકે ને તેટલા ઇઝીલી હું તમને આજે શીખવાડીશ. અને એ પણ મીઠાની કોથળી હોય, દૂધની કોથળી હોય, તેમાંથી આપણે બનાવીશું. બહુ સરસ તેનું રિઝલ્ટ આવશે. તો વિડીયોને એન્ડ સુધી જોતા રહેજો. તમારું સ્વાગત છે મારી ચેનલ હિના રયાણીસ કિચનમાં અને આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ. તો ચાલો શરૂ કરીએ આજની આ રેસીપી. તો સૌથી પહેલાં આપણે ઘરમાં રહેલી કોઈ પણ એક વાટકીનું માપ સેટ કરી લેશું. તેનાથીને જ આપણે આગળનું બધું મેઝરમેન્ટ લેવાનું છે. તો સૌથી પહેલાં આપણે ચણાનો લોટ લઈ લેશું અને વાટકીની અંદર આ રીતે દબાવતા દબાવતા તેને ભરી લેશું. કાંઠા સુધીની સરસ એવી વાટકી બહુ હળવા હાથે આપણે પ્રેસ કરતા જઈને ભરી લેશું. તમે જોઈ શકો છો હું કઈ રીતે કરી રહી છું. આ રીતે આપણે ચણાનો લોટ લેવાનો છે. અને ઇનકેસ જો તમારી પાસે ચાળેલો ન હોય તો ચાળેલો લઈને જ આ રીતે કરી લેવું. તો હવે આપણે આ રીતની વાટકી ભરાઈ જાય એટલે જે આ મિક્સિંગ બાઉલ છે જેમાં આપણે બેટર બનાવવાના છીએ તેમાં આપણે એડ કરી દેશું. અને તમે જોઈ શકો છો કે મેં વાટકી જે છે તે સરસ કાંઠા સુધીની એક સરખી રહે એ રીતે જ ભરેલી છે, ટોચની ભરેલી નથી. હવે આપણે આ ચણાના લોટને થોડો એવો છૂટો છૂટો કરી લેશું અને ત્યારબાદ જે વાટકીના માપથી આપણે ચણાનો લોટ લીધેલો હતો એ જ વાટકીના માપથી પાણી લઈ લેશું. તો અત્યારે મેં આખી વાટકી ભરેલી છે, આમાંથી જેટલું આપણે પાણી જોઈતું હશે એટલું આપણે લેતા જશું. એટલે થોડું થોડું આપણે પાણી એડ કરતા જશું અને લમ્સ ફ્રી બેટર થાય એ રીતે કરીશું. એક હારે પાણી નહીં નાખી દેવું જેથી કરીને આપણું બેટર એકદમ પરફેક્ટલી થઈ જાય. તો આ રીતે થોડું થોડું પાણી એડ કરતા જશું અને મિક્સ કરતા જશું એટલે લમ્સ પણ નહીં રહે અને સરસ એવું થઈ જશે. અહીંયા મેં વિસ્કરનો ઉપયોગ કરેલો છે જેથી બહુ આસાનીથી સરસ એવું બેટર થઈ જાય અને કોઈ લમ્સ પણ ન રહે. તમે હાથની મદદથી કે ચમચીની મદદથી પણ કરી શકો છો. તો આ રીતે તમે જોઈ શકો છો આપણું બેટર સરસ એવું થીક અત્યારે કઠણ એવું થઈ ગયું છે. હવે આપણે થોડું થોડું પાણી એડ કરતા જઈને ઢીલું કરતા જશું. જ્યારે પણ પાણી એડ કરો ત્યારે થોડું થોડું જ એડ કરું જેથી કરીને આપણું બેટર જે છે તે જલ્દીથી પતલું ન થઈ જાય. તો તમે જોઈ શકો છો અત્યારે બેટરની કન્સિસ્ટન્સી કેવી છે. હું થોડું થોડું પાણી એડ કરતા જઈને આ રીતે ફેરવતી જાઉં છું અને જેટલી તમારે બૂંદી નાની બનાવવી હોય એટલું બેટર થોડું પતલું રાખવાનું હોય છે. અને કઈ રીતની કન્સિસ્ટન્સી રાખવી એ પણ હું તમને આગળ જણાવીશ. ઇનકેસ જો તમારે બૂંદીનો કલર જો થોડો લાલ ઉપર કે જે લાડુનો કલર હોય એ રીતનો કરવો હોય તો અત્યારે તમે ફૂડ કલરનો પણ ઉપયોગ કરી શકો છો. હવે આપણે ચમચીથી જોઈ લેશું કે આપણું બેટર કઈ રીતનું બન્યું છે. અત્યારે તમે જોઈ શકો છો એકદમ સરસ રીતે પડે છે પણ થોડુંક થીક એવું બેટર છે. આપણે આટલું થીક બેટર નથી જોઈતું. થોડું એવું પાણી 1-1.5 ચમચી જેટલું પાણી એડ કરીશું અને ફરીથી તેને મિક્સ કરી લેશું. અહીંયા એવું કોઈ જ નથી કે એક ડાયરેક્શનમાં ફેરવવું કે એવું કંઈ જ નથી. માત્ર આપણે બધી વસ્તુ બેટર ખાલી એમનેમ નોર્મલી બનાવવાનું છે. તો આ રીતે આપણે પાણી મિક્સ કરી લીધેલું છે અને ફરીથી આપણે ચમચીની મદદથી જોઈ લેશું. તો તમે જોઈ શકો છો ચમચી નીચેથી દેખાય પણ છે અને સરસ એવું આપણું બેટર તૈયાર થઈ ગયું છે. તો આ રીતનું બેટર થાય ત્યાં સુધી આપણે કરવાનું છે. અને તમે જોઈ શકો છો ઇનકેસ તમને આમ પણ ખબર ન પડે તો આગળ હું તમને એક ટિપ્સ પણ આપીશ કે તેનાથી તમને કઈ રીતે કરવું. તો તમે જોઈ શકો છો કે જ્યારે ચમચી ઉપર લઈએ તો સરસ એવું એક મોતીના દાણા જેવી આપણું જે બેટર છે તે ધીમે ધીમે ડોટ ડોટમાં પડે છે. તો ચમચીમાં આપણે જોઈ લીધું કે બેટર કેવું છે. હવે આંગળીમાં હું તમને લઈને દેખાડીશ. તો આંગળી નીચેની દેખાય છે મારી, એ રીતનું આપણું બેટર છે અત્યારે. તો આ રીતનું બેટર થઈ જાય એટલે આપણે તેને સાઈડમાં રાખી દેશું. અને આ બેટરમાં હજી પણ મેં 1-1.5 ચમચી પાછળથી પાણી એડ કરેલું છે. એ શું કામ કર્યું એ પણ હું તમને આગળ જણાવીશ. તો તમે જોઈ શકો છો ચમચી આપણે ઉપર લઈએ તો કેવું ડોટ પડે છે, મતલબ બૂંદી આપણી સરસ એવી પડે છે. આ રીતનું બેટર રાખવાનું છે અને મારે આટલા પાણીની જરૂર પડી છે અને 1-1.5 ચમચી વધારે પણ પાણી મેં આમાંથી યુઝ કરેલું છે. તો આ રીતની આપણે કન્સિસ્ટન્સી થઈ જાય અને હવે આપણે જે વસ્તુમાં આપણે બૂંદી પાડવાના છીએ તે લઈ લેશું. તો મેં અહીંયા આ રીતની મીઠાની કોથળી લીધેલી છે. તમે પાઇપિંગ બેગ પણ લઈ શકો છો જે કે લોકો કેક બનાવતા હોય તેમની પાસે હશે. ન હોય તો તમે જે મહેંદીના કોન બનાવીએ અને એ કાગળ હોય તેનાથી પણ કોન જેવો શેપ આપીને તમે તેમાં પણ બૂંદી પાડી શકો છો આસાનીથી. અથવા તો દૂધની કોથળી આ રીતની બધા પાસે હોય છે જનરલી.
તો એ કોથળીનો ઉપયોગ કરીને પણ તમે બનાવી શકો છો. તો મેં અત્યારે જે આ મીઠાની કોથળી અને જે આ દૂધની કોથળી છે બંનેનો ઉપયોગ કરીને જ બુંદી પાડેલી છે. હવે આપણે આ રીતની બુંદી આમાં પાડીશું, મતલબ કે ઝારાનો ઉપયોગ નથી કરવાના અને એકદમ આસાનીથી પડી જશે. હવે આપણે બેટર જે છે તેને આપણે કોથળીમાં સૌથી પહેલાં એડ કરી દેશું. તો જ્યારે પણ કોથળીમાં સૌથી પહેલી વખત આપણે બેટર એડ કરીએ તો એકાદ ચમચો કે તેનાથી થોડુંક જ વધારે બેટર એડ કરવું, જેથી કરીને આપણને ખ્યાલ આવે કે આપણી બુંદી કઈ રીતની પડે છે અને બુંદી આપણી કઈ રીતની ગોળ થાય છે કે નથી ફૂલાતી, કે મતલબ કે ચપટી જેવી થાય છે કે પછી કઈ રીતની થાય છે એ પછી આપણે જોઈશું. જો બેટર વધારે ઘાટું કે પતલું કરવાનું હોય તો તમે થોડુંક જ બેટર એડ કરેલું હશે તો પાછળથી બીજા બેટરને તમે કન્સિસ્ટન્સી પરફેક્ટ કરી શકો છો. તો આ રીતે કોથળીને આપણે પાછળથી અંદર બેટર એડ કર્યા પછી આ રીતે રબર બેન્ડ બાંધીને કોથળીને સીલ કરી દેશું. બંને કોથળીઓમાં અમે એ રીતે જ કરેલું છે. હવે તેમાંથી નાનો એવો જ, તેમાં સાવ એટલે સાવ નાનો એવો જ તેમાં કટ લગાવવાનો છે, જે તેનો ખૂણાનો ભાગ હોય ત્યાં. જો વધારે મોટો કટ હશે તો બૂંદી મોટી પડશે. મારાથી પણ થોડો એવો જ વધારે થયો છે તો એ તમે જોઈ શકો છો, થોડી એવી મોટી એવી બૂંદી પડે છે. એટલે એ વાતનું ખાસ ધ્યાન રાખવું, જેટલી બારીક એવી બૂંદી કરવી હોય એટલો બારીક એવો હોલ કરવાનો. હવે આ રીતનું થઈ જાય એટલે આપણે સાઈડમાં તેલ ગરમ કરવા માટે મેં મૂકી દીધેલું હતું. તેલ મીડિયમ ફ્લેમ ઉપર હોય ત્યારે આપણે બૂંદીને પાડીશું. જે બેગમાં આપણે ભરેલું છે તેને થોડી એવી હળવી એવી પ્રેસ કરશો એટલે આ રીતની પિચકારી થશે અને તેનાથી નાના નાના એવા ડોટ જે આપણા તેલમાં પડશે, જેથી કરીને સરસ એવી આપણી બૂંદી તૈયાર થશે. અહીંયા જો તમે દૂરથી કરતા હોય અને જો તમારે જે બૂંદી છે તેમાં પોઈન્ટેડ જેવો શેપ થતો હોય તો થોડું નજીક રહીને તેમાં બૂંદી પાડવી અને એક ધારા જ તેને પાડવાની, જેથી કરીને આપણી બૂંદી સારી એવી થાય. હવે આ રીતની બૂંદી એક વખત પડાય છે એટલે તમે જોઈ શકો છો કે આ બૂંદીને તળાતા જરા પણ વાર નહીં લાગે, બહુ નાની એવી હોય છે એટલે 30 સેકન્ડથી 1 મિનિટ જેવો પણ ટાઈમ નહીં લાગે. ફટાફટ બુંદીની આજુબાજુ બબલ્સ ઓછા થવા માંડે અને ક્રિસ્પી થઈ જાય એટલે આપણે બહાર કાઢી લેશું. હવે એ તેલને આપણે સરસ એવું ફરીથી મીડિયમ ફ્લેમ ઉપર થવા દેશું અને આ રીતે એક ધારી આપણે બુંદીને પાડીશું. તમે જોઈ શકો છો હું કઈ રીતે પાડી રહી છું, એક જ ધારમાં આપણે આ રીતે હલાવતા હલાવતા બુંદીને કરવાનું છે. નાના એકદમ બારીક એવું, પહેલાં મેં થોડી દૂરથી પાડેલી એટલે પોઈન્ટેડ થઈ હતી અને ત્યારબાદ મેં જે તમને આગળ કીધેલું એમ કે 1 થી 1.5 ચમચી જેવું મેં ફરીથી પાણી એડ કરેલું છે. તો આ એક બેનિફિટ રહે છે, તમારી પાસે જો તમને કોઈ માપ ખબર ન હોય કે કંઈ પણ વસ્તુ ખબર ન હોય તો તમે આ રીતે ચેક કરી શકો છો. બહુ ઇઝીલી થઈ જાય છે, કંઈ જ પ્રોબ્લેમ નથી આવતો અને તમને મસ્તી કરતા કરતાં મજા આવશે જ્યારે પણ તમે આ બનાવશો ને. એકદમ આસાની છે અને એકદમ મજા આવે એવી વસ્તુ છે અને સરસ એવી પણ ક્રિસ્પી એવી જ આપણી બૂંદી તૈયાર થશે. તો આ રીતે મેં બુંદીને પાડેલી છે અને બુંદીમાંથી સાઈડમાં બબલ ઓછા થવા લાગે એટલે આપણે બુંદીને લઈ લેશું. તો તમે જોઈ શકો છો હું કેટલી હાઇટથી જે લોયું છે તેનાથી આશરે 1 ફૂટથી ઓછું એવું જ મેં હાઇટમાં બુંદી પાડેલી છે. તો આ રીતે તમારે ચેક કરી લેવું કે કઈ રીતનું થાય છે અને ઇનકેસ પોઈન્ટેડ બુંદી હોય તો પણ વાંધો નહીં આવે. તમારે જ્યારે પણ આપણે મિક્સ કરશું અને લાડુ વાળશું તો બહુ દેખાશે પણ નહીં. તો આ રીતે મેં બુંદી કરી લીધેલી છે અને તમે જોઈ શકો છો એક વાટકીમાંથી આટલી બુંદી તૈયાર થઈ છે. અને જો તમારાથી થોડી એવી નાની મોટી એવી બુંદી પડી ગઈ હોય, થોડી સાઇઝમાં મોટી એવી થઈ ગઈ હોય તો તેને સાઈડમાં કરી લેશું. હવે આપણે તેનું ચાસણી બનાવી લેશું. તો મેં પોણા વાટકા ઉપર થોડી એવી ખાંડ એડ કરેલી છે અને ત્યારબાદ અડધા વાટકાથી થોડું વધારે એવું અથવા તો જે ખાંડ ડૂબે એ રીતનું આપણે પાણી એડ કરી દેશું. તો ખાંડ જ્યારે ઓગળે ત્યાં સુધી આપણે કરીશું. તો અહીંયા આપણે કોઈ પણ જાતનો તારવાળી ચાસણી નથી કરવાની અને જે ખાંડ ઓગળે ત્યાં સુધીમાં આપણે તેમાં ફૂડ કલર એડ કરી દેશું. તો મેં અહીંયા 2 જાતના ફૂડ કલરનો ઉપયોગ કરેલો છે, લાલ અને પીળો કલર. જો તમારી પાસે કોઈ પણ એક કલર અવેલેબલ હોય ઘરમાં તો તમે એકનો પણ ઉપયોગ કરી શકો છો, યલો અથવા તો રેડ. અને જો તમારે મારી જેમ કરવું હોય, જો આ રીતે લાલ અને પીળો બંને મિક્સ કરીને કરવું હોય તો પણ કરી શકો છો. આનાથી 12 જેવો જે કલર હોય એવો જ આવ્યો છે, એટલા માટે મારી પાસે કેસરી કલર જે લાડવાનો કલર જે હોય છે એ નહોતો એટલા માટે. તો હવે આ રીતે તમે જોઈ શકો છો આપણે ખાંડને ઓગાળી લેશું અને ખાંડ ઓગળી જાય અને આ રીતનો ઉફાણો આવવા લાગે એટલે આપણે તેને ચલાવતા રહીને મીડિયમ ફ્લેમ ઉપર
તેને 1 થી 2 મિનિટ જેવું કરી લઈશું, જેથી કરીને ચાસણી નહીં બને, એકદમ તારવાળી ચાસણી નહીં બને, પણ એકદમ સરસ એવી મધ જેવી ચીપચીપી થઈ જશે. એકદમ મધ કરતાં પણ થોડી એવી ચીપચીપી થાય ને ત્યાં સુધી કરવાની છે. ઇનકેસ તમારે જો ગેસની ફ્લેમ હાઈ રહી ગઈ હોય અને તારવાળી ચાસણી બની ગઈ હોય તો પણ કંઈ પ્રોબ્લેમ નહીં આવે. તો હવે આ રીતે આપણે જે ચાસણી છે તે સરસ એવી થઈ જાય એટલે આપણે બુંદી જે છે તે એડ કરી દઈશું. અહીંયા એક વાતનું ખાસ ધ્યાન રાખું કે જે ચાસણી છે તે મધ જેવી કે મધ કરતાં થોડીક વધારે થશે તો ચાલશે, પણ ઓછી થશે તો તમારા લાડુ જે છે તે ભૂકો થઈ જશે. મતલબ કે વળશે ખરા, પણ જ્યારે પણ લેશો ને તો ભૂકો થઈ જાય, મતલબ કે એક એક દાણો છૂટો પડવા લાગશે. એટલે ચિકાસ પણ હોવી જરૂરી છે જે બુંદીમાં. તો હવે આપણે જે બુંદી છે તે એડ કરી દેશું અને લો ફ્લેમ કરીને આપણે કન્ટિન્યુઅસલી હલાવતા રહેશું. હવે બુંદી જે છે તે ધીમે ધીમે બધું સુગર સિરપને એબ્ઝોર્બ કરી લેશે અને આ રીતની તે ફૂલાઈ પણ જશે. અને જો ચાસણી જે છે તે આકરી આવી ગઈ હોય, મતલબ કે થોડી એવી તાર બનવા લાગ્યો હોય, તો આ રીતે થોડું પાણી એડ કરી દેવું અને મિક્સ કરતું જવું. જ્યાં સુધી તે સરસ એવી સોફ્ટ થઈ જાય ત્યાં સુધી આપણે થોડું થોડું કરતું જવાનું છે. તો તમે જોઈ શકો છો મેં થોડું જ પાણી એડ કર્યું છે. તો મેં તમે જોઈ શકો છો પહેલાં કેવો કલર હતો બુંદીનો, ધીમે ધીમે તે ડાર્ક થતો જાય છે. એટલે મારી પાસે જે લિક્વિડ ફૂડ કલર છે તે મેં એડ કરેલો છે, એટલા માટે તે ડાર્ક કલર થઈ ગયેલો છે. આ રીતે બુંદી થઈ ગયા પછી પણ મેં એડ કરેલો હતો. તમે જ્યારે સુગર સિરપ બનાવો ત્યારે થોડોક એડ કરી દેવો. તો તમે જોઈ શકો છો કલર પણ બહુ સરસ આવ્યો છે. અને ધીમે ધીમે જ્યારે પણ બુંદી થઈ જાય એટલે તમે જ્યારે 2 આંગળીની મદદથી પ્રેસ કરશો એટલે સરસ એવી પ્રેસ થઈ જશે, અથવા તો ખાઈને જોઈ જવું, ક્રિસ્પી ન રહેવી જોઈએ. સરસ એવું બધું જે સુગર સિરપ છે તે એબ્ઝોર્બ થઈ જવું જોઈએ. તો મેં અહીંયા મગજતરીના બી એડ કરેલા છે, તેને ઢાંકીને થોડી વાર માટે રાખી દેશું લો ફ્લેમ ઉપર. એટલે બધી વસ્તુ સરસ એવી સેટ થઈ જશે, નીચે પણ જેટલું સુગર સિરપ હશે તે બધું બુંદી એબ્ઝોર્બ કરી લેશે. હવે મેં ફ્લેવર માટે એલચીનો પાવડર એડ કરેલો છે. અને અહીંયા મેં બુંદી જે છે તે ઘીમાં નથી તળેલી, એટલા માટે મેં અહીંયા ઘી એડ કરેલું છે. ઇનકેસ તમારે ઘી જો ઘીમાં તળવી હોય તો પણ તમે તળી શકો છો. અને એક મેઇન પોઈન્ટ કે જ્યારે પણ તમે બુંદીનું બનાવવા માટેનું કોઈ પણ વાસણ લ્યો તો તેલ જે છે તે ઊંડા વાસણમાં હોય એ રીતનું વાસણ લેવું, તેલ એમાં મૂકવું, જેથી કરીને બુંદી જ્યારે પણ આપણે પાડીએ તો તેને ફ્લોટિંગ એટલે કે તરવા માટેની થોડીક સ્પેસ મળે, નીચે જઈને તે તરત ઉપર આવે. એટલા માટે તો ચપટું એવું વાસણનો ઉપયોગ ન કરવો. હવે આપણે આ રીતે તેને મેં ઘી એડ કરીને મિક્સ કરીને પણ થોડીક વાર માટે ઢાંકીને રાખી દીધેલી હતી. હવે તેને જ્યારે પણ તે થોડી એવી ગરમ હોય ને ત્યારે જ આપણે હાથમાં પાણી લગાવીને લાડુ બનાવી લેશું. બહુ આસાનીથી બની જશે અને સરસ એવા લાડુ આપણા તૈયાર થશે, એકદમ પોચા એવા થશે. અને ગાર્નિશિંગ માટે મેં પિસ્તાનો ઉપયોગ કરેલો છે. તમે કોઈ પણ વસ્તુનો ઉપયોગ કરી શકો છો અથવા તો સ્કીપ પણ કરી શકો છો. તો આ રીતના આપણા લાડુ તૈયાર થઈ ગયા છે અને લાડુ ખાવામાં બહુ જ ટેસ્ટી લાગે છે. એક વખત જરૂરથી બનાવજો, મસ્તી મસ્તીમાં આ લાડુ બનીને તૈયાર થઈ જશે. માત્ર થોડી ટિપ્સ અને ટ્રિક્સ ફોલો કરશો એટલે કંઈ જ પ્રોબ્લેમ નહીં આવે. હવે જ્યારે પણ તમે બેટર બનાવતા હોય, એમ મેં આગળ કીધું એમ કે જો તમે બેટર બનાવતા હોય અને તમારું બેટર વધારે પતલું થઈ ગયું હોય તો 1 ચમચી જેટલો ચણાનો લોટ નાખીને મિક્સ કરી લેવું, લમ્સ ફ્રી બેટર રાખવું. અને જો બેટર કઠણ હોય તો તમે પાણી એડ 1 ચમચી જેવું પાણી એડ કરીને એડજસ્ટ પણ કરી શકો છો. તો આ રીતે તમે કોઈ પણ જાતનું માપ ન લો તો પણ આસાનીથી તમારું જે આ બુંદીના લાડુ છે તે તૈયાર થઈ જશે. એક વખત જરૂરથી બનાવજો. અને જો કંઈ પણ તમને ડિફિકલ્ટી આવતી હોય તો મારી સાથે જરૂરથી શેર કરજો. તમને કંઈ પણ પ્રોબ્લેમ હોય એ કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. અને આજની રેસિપી સારી લાગી હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ ફોર વોચિંગ.